નમસ્કાર મિત્રો આજે આપણે જાહેર આવક અને જાહેર ખર્ચ વિશે રજૂઆત કરવાની છે જાહેર અર્થવિધાનના મુખ્ય ત્રણ અંગો છે જાહેર આવક જાહેર ખર્ચ અને જાહેર દેવું આપણે આ બંનેમાંથી જાહેર આવકના અર્થ એના સાધનો કરની આવક અને બિન કરની આવક તેમજ જાહેર ખર્ચનો અર્થ અને તેના ઉદ્દેશો વિશે સમજૂતી મેળવવાની છે મિત્રો જાહેર અર્થવિધાનના પ્રશ્નોનો અભ્યાસ અર્થશાસ્ત્રના સાહિત્યમાં છેલ્લા સાડા છ દાયકાઓથી મહત્વનો બન્યો છે આ વર્ષો દરમિયાન માનવીએ ક્રાંતિકારી અને દુર્ગામી ફેરફારો વિજ્ઞાન અને યંત્રવિદ્યાના ક્ષેત્રે નિહાળે છે તેના જેવા જ મહત્વના કહી શકાય તેવા ફેરફારો અર્થશાસ્ત્રના સાહિત્યમાં જાહેર અર્થવિધાનના ક્ષેત્રે થવા પામ્યા છે અઢારમી સદી અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી અર્થશાસ્ત્રીઓની એવી દ્રઢ માન્યતા હતી કે રાજ્યનું કાર્ય માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું અને દેશનું અથવા તો રાજ્યનું બાહ્ય આક્રમણથી રક્ષા અથવા રક્ષણ કરવા પૂરતું મર્યાદિત હતું આ સમય દરમિયાન રાજ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં નચિત ચિત્ત રહેતું હતું એટલે કે ઉત્પાદન વિનિમય વિતરણ જેવી બાબતો પ્રત્યે રાજ્ય દુર્લક્ષ સેવતું જોવા મળ્યું હતું અને તેને કારણે તે સમયે રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનું જે ક્ષેત્ર છે ક્ષેત્ર મર્યાદિત રહેતું જોવા મળતું હતું અને તે સમયના રાજ્યોને તેથી પોલીસ રાજ્ય તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ વર્તમાન યુગમાં આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે પરિસ્થિતિ બદલાઈ છે વર્તમાન રાજ્યો એ પોલીસ રાજ્યો મટીને કલ્યાણ રાજ્યો બન્યા છે એટલે કે કલ્યાણ રાજ્યની વિભાવનાનો સ્વીકાર કર્યો હોવાથી રાજ્યની પ્રવૃત્તિનું ક્ષેત્ર વિસ્તૃતિ પામ્યું છે કાયદો વ્યવસ્થા જાળવવો અને દેશનું બાહ્ય આક્રમણથી રક્ષા કરવાની જવાબદારીઓથી વધુ વધીને આ મર્યાદાઓ વટાવીને સરકારની પ્રવૃત્તિઓ દરેકે દરેક નાગરિક જીવનના અનેક પાસા સુધી પહોંચી ચૂકી છે માનવ જીવનના પ્રત્યેક ક્ષેત્રે રાજ્યની પ્રવૃત્તિનું જે યોગદાન છે યોગદાન વધતે ઓછે અંશે વધતું જાય છે જેવા કે ગરીબોને રાહત વૃદ્ધાવસ્થા પેન્શન તબીબી સહાય અને સામાજિક સલામતીની યોજનાઓ રાજ્ય હાથ ધરવી પડે છે અને એને કારણે પ્રજાનો મુખ્ય ઉદ્દેશ પણ આ રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર થાય વિસ્તાર વધે અને લોકોને વધુ જાહેર વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય તેવી રીતની અપેક્ષાઓ પ્રજાજીવન રાખતું હોય છે આમાં મહત્વની વાત એ છે કે શિક્ષણનો વિસ્તાર કરવો હોય કે સંશોધનની યોજના અમલમાં મૂકવી હોય ઉદ્યોગોને ઉત્તેજન આપવું હોય કે પછી પૂર્ણ રોજગારી સિદ્ધ કરવી હોય યા તો આર્થિક અસમાનતા નિવારવી હોય તો આ બધા ધ્યેયો સિદ્ધ કરવા માટે જાહેર અર્થવિધાનની નીતિ એ ઉત્તમ સ્થાને રહેતી જોવા મળે છે તો જાહેર વિધાનના જે વિસ્તાર થયો છે જે ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે તેમાં જાહેર આવક અને જાહેર ખર્ચની રીતે અથવા તો જાહેર ક્ષેત્રે જે જાહેર આવક અને જાહેર ખર્ચમાં અનેક ઘણો વધારો થવા પામ્યો છે તેમાં તે અંગે આ અભ્યાસ કરવો અતિ મહત્વનો બન્યો છે અને આ ક્ષેત્રે આજના તત્વચિંતકો અર્થશાસ્ત્રીઓએ પોતાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત કર્યું છે આપણે જોઈએ તો જાહેર આવકનો અર્થ તો જાહેર આવક એટલે રાજ્યની આવક કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો એ વગેરેની આવકનો સમાવેશ રાજ્યની આવકમાં કરવામાં આવે છે અને રાજ્ય તેની આ આવક છે એ આવક વિવિધ માર્ગો દ્વારા પ્રાપ્ત કરતી જોવા મળે છે જાહેર આવકના સાધનોમાં જોઈએ તો જાહેર આવકના જે સ્ત્રોત છે તેમાં કરવેરા દંડ ફી જાહેર શાસોની આવક યા તો કિંમત દેશ અને વિદેશોમાંથી મળતું અનુદાન બક્ષિસ અને નાની બચત વગેરેને ગણાવી શકાય આપણે જોઈએ તો વર્તમાન સમયની અંદર કરવેરા એ રાજ્યની આવકનું મહત્ત્વનું સાધન છે અને તેથી આપણે કરવેરા વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો કરવેરામાં કરવેરા એ આધુનિક સમયમાં રાજ્યની આવકના સવિશેષ મહત્ત્વના સાધન તરીકે લેવામાં આવે છે અને રાજ્યની આવકમાં કરવેરાનું પ્રદાન અથવા તો ફાળો બહુ જ મોટો હોય છે કર એટલે જનતા પાસેથી રાજ્યને મળતી રકમ કે જે આપવી ફરજિયાત છે અનિવાર્ય છે જેના બદલામાં વ્યક્તિગત કોઈ લાભ મળતો નથી આપણે જોઈએ તો કર એ એટલે જનતા પાસેથી રાજ્યને મળતી રકમ હોવાને કારણે જ્યારે જે વ્યક્તિ ઉપર આ કરવેરા નાખવામાં આવે છે તેને તે રકમ સરકારને ભરવી પડે છે તેના બદલામાં સરકાર વ્યક્તિગત કોઈ બદલો આપતી નથી એટલે કે બદલાની અપેક્ષા વિના વ્યક્તિગત રીતે આ રકમ સરકારને ચૂકવવી પડે છે ડૉક્ટર ડાલટનના શબ્દોમાં કહીએ તો કર એટલે જેમાં વિનિમયનો અભાવ હોય એવી એક અનિવાર્ય રીતે સરકારને આપવી પડતી રકમ એટલે કર વેરા એ જનતા પાસેથી રાજ્યને મળતી રકમ છે અને એ રકમમાં વિનિમયનો લેવડ દેવડનો અભાવ જોવા મળે છે એટલે કે જે વ્યક્તિએ એ રકમ ચૂકવવાની હોય છે તેને બદલાની અપેક્ષા વિના ચૂકવવાની હોય છે અને ફરજીયાતપણે આ રકમ ચૂકવવી પડે છે ત્યાર પછી રાજ્યની આવકનું બીજું સાધન છે કરવેરા સોરી કિંમત તો આપણે જોઈએ છે કે આપણે ત્યાં મિશ્ર અર્થકારણનો સ્વીકાર કરેલો છે અને મિશ્ર અર્થકારણની અંદર કેટલાક ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર હસ્તક છે તો કેટલાક ઉદ્યોગો જાહેર ક્ષેત્ર હસ્તક સરકાર પાસે રાખવામાં આવેલા છે આ સરકાર પાસે રહેલા જે સાહસો અથવા ઉદ્યોગો છે તે જે કંઈ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેના વેચાણ દ્વારા સરકારને કિંમત પ્રાપ્ત થાય છે આ કિંમતને આપણે રાજ્યની આવક તરીકે લઈએ છીએ અને એ કિંમતમાં ફરજિયાતનું નહીં પરંતુ મરજીયાતનું તત્વ રહેલું છે કારણ કે જાહેર સાહસો દ્વારા અથવા જાહેર ઉદ્યોગો દ્વારા જે કંઈ ચીજવસ્તુઓને સેવાઓનું ઉત્પાદન થાય છે તેનો જ્યારે લોકો અથવા જનતા ઉપભોગ કરે છે ત્યારે તે કિંમત ચૂકવીને ઉપભોગ કરે છે માટે તે મરજીયાત ઉઘરાવવામાં આવતી આવક છે તેવું કહી શકાય ત્યાર પછી ફી તો આપણે જોઈએ તો ફી એ રાજ્યની વિશિષ્ટ આર્થિક સેવાઓના બદલામાં આપવામાં આવતી રકમ છે એટલે કે રાજ્ય કેટલીક વિશિષ્ટ સેવાઓ બજાવતું હોય છે અને તેના બદલામાં ફી લેવામાં આવતી હોય છે આ પ્રકારની સેવામાં નિયંત્રણ તેમજ અંકુશનું તત્વ પણ સમાયેલું જોવા મળે છે દાખલા તરીકે મકાનના દસ્તાવેજ બનાવવાની ફી અને આ ફી લેવામાં જાહેર રીતને ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યાર પછી છે વિશિષ્ટ આકારણી કે ઘણીવાર રાજ્ય એવા કાર્યો કરે છે જેથી અમુક લોકોને વાસ્તવિક મિલકતના મૂલ્યમાં જે વધારો થયો હોય એ વધારા ઉપર વિશિષ્ટ આકારણી કરવામાં આવે છે અને આકારણી ઉપર અમુક કિંમત વસૂલ કરવામાં આવે છે અથવા એ રાજ્યને જતી આવક છે દાખલા તરીકે આપણે જોઈએ તો શહેરોમાં અમુક જમીનના ભાવ ઊંચા હોવાથી ત્યાં આકારની વિશિષ્ટ પ્રકારે કરવામાં આવે છે એટલે કે જમીનોના જે ભાવો છે એ ભાવોની આકારણીમાં જે મોકાની જમીનો હોય તેની કિંમતો ઊંચી રાખીને જે આવક મેળવવામાં આવે છે તે વિશિષ્ટ આકારણી દ્વારા પણ સરકારને આવક પ્રાપ્ત થતી જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો સરકારની આવકમાં દેશ અને વિદેશોમાંથી મળતું લોન અને અનુદાન તો આપણે જોઈએ મિત્રો કે સરકાર એ પોતાના જાહેર ખર્ચાઓને પહોંચી વળવા માટે આંતરિક અને બાહ્ય દેવું કરે છે અને ખર્ચને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે વિવિધ પ્રકારની યોજનાઓ દ્વારા લોન એકત્રિત કરવામાં આવે છે તથા કરાર પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે ઉપરાંત દ્વાન દાન દ્વારા પણ રાજ્ય આવક મેળવે છે અહીં સરકાર જે લોન દેશ અથવા વિદેશોમાંથી મેળવે છે તે અમુક સમયગાળા માટે મેળવવામાં આવેલી હોય છે અને તેની વ્યાજ સહિત પરત ચૂકવણી કરવાની હોય છે બીજું કે ગ્રાન્ટ અથવા તો અનુદાન એ પરત ચૂકવવાનું હોતું નથી પરંતુ તેમાં બે પ્રકારની ગ્રાન્ટ હોય છે અથવા બે પ્રકારનું અનુદાન હોય છે જેમાં એક શરતી અનુદાન અને બીજી શર શરતી અનુદાન શરતી અનુદાનમાં જે હેતુ માટે એ ગ્રાન્ટ અથવા અનુદાન મેળવવામાં આવેલું હોય તે હરથું જ તેનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો સરકારની આવકના સાધનોમાં દંડને પણ સમાવવામાં આવેલું છે દંડ એટલે રાજ્યમાં જે ગુનાઓ અટકાવવાના હેતુથી કાનૂનનો ભંગ કરનાર પાસેથી સરકાર દંડ વસૂલ કરે છે અહીં સરકારનો ઈરાદો આવક મેળવવાનો નથી પરંતુ ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો અને અર્થકારણમાં કાયદોને વ્યવસ્થાની જાળવણી થાય એ હેતુથી દંડ કરવામાં આવે છે છતાં પણ સરકારને તેમાંથી આવક પ્રાપ્ત થતી હોવાથી જાહેર આવકના સાધન તરીકે દંડનો સમાવેશ કરવામાં આવેલો હોય છે ત્યાર પછી આજે દંડ વસૂલ કરવામાં આવે છે તેમાં કે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનાર વ્યક્તિઓ ઉપર જે દંડ વસૂલ કરવામાં આવે છે તે ઉપરાંત કાળી મિલકત ગેરકાનૂની વહીવટો થતાં હોય કારું નાણું હોય દાણચોરી વગેરે અને ગેરકાનૂની જે સોદાઓ કરવામાં આવે છે તેના ઉપર જે સરકાર દંડ લાદે છે તે પણ સરકારની આવકનું એક સાધન બનતું જોવા મળે છે મિત્રો આ સરકારની આવકના સાધનો અથવા તો સ્રોતો થયા હવે આપણે જોઈએ કે કરવેરા એ સરકારની આવકનું અતિ મહત્ત્વનું સાધન છે અને અતિ મહત્વનું સાધન હોવાથી આપણે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર અને કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર કયા છે તેની વિગતે સમજૂતી મેળવીએ તો પ્રત્યક્ષ કર એવા કર છે કે જે વ્યક્તિ ઉપર એ કર લાદવામાં આવ્યો હોય તે વ્યક્તિએ તેનો બોજો સહન કરવો પડે છે બીજી વ્યક્તિ ઉપર તેનો બોજો વહેલી શકતો નથી અથવા ખસેડી શકતો નથી આ પ્રત્યેક પ્રત્યક્ષ કરની અંદર આવકવેરો કોર્પોરેશન ટેક્સ સંપત્તિ વેરો મિલકત વેરો વગેરેનો સમાવેશ થાય છે આપણે જોઈએ તો આવકવેરો એ 1960 થી પ્રગતિશીલ દરે વ્યક્તિઓની વ્યક્તિગત આવક ઉપર નાખવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપર આ કર નાખવામાં આવેલો હોય તે વ્યક્તિએ તેને ફરજિયાતપણે ભરવો પડે છે આવકનું ધોરણ જેમ બદલાય તેમાં કરવેરાના દરો બદલાતા જોવા મળે છે દાખલા તરીકે આપણા હમણાં તાજેતરના બજેટની અંદર પ્રત્યક્ષ કરની જે આ અથવા તો આવક વેરાની જે મર્યાદા છે મર્યાદા બે લાખથી વધારીને અઢી લાખ સુધી લઈ જવામાં આવી છે તો જે વ્યક્તિની આવક અઢી લાખ ઉપર થતી હોય તેમના ઉપર આ વેરો પ્રગતિશીલ દરે લાગુ પડતો જોવા મળે ત્યાર પછી કોર્પોરેશન ટેક્સ છે તો કોર્પોરેશન ટેક્સ એ કંપનીના નફા ઉપર પ્રગતિશીલ દરે લેવામાં આવતો કર છે એટલે કે કંપનીનો નફો જેમ જેમ વધતો જાય તેમ તેમ આ કરનું પ્રમાણ વધતું જાય છે અને આ કરની રકમ ઉપર ઘસારા રકમ બાદ કરીને અથવા ઘસારા ફંડ બાદ કરીને બાકીની રક નફા ઉપર પ્રગતિશીલ દરે કર વસૂલ કરવામાં આવે છે ત્યાર પછી જે સંપત્તિ વેરો તો સંપત્તિ વેરાની અંદર આપણે જોઈએ તો કાડોરબંજની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકારે વ્યક્તિઓની સંપત્તિ પર મિલકતો ઉપર વેરો નાખેલ છે અને આ વેરો પણ સરકારની આવકમાં વધારો કરતો જોવા મળે છે ત્યાર પછી કેન્દ્ર સરકારના પરોક્ષ કર જોઈએ તો પરોક્ષ કર એટલે જે કરનો બોજો એક વ્યક્તિના માથેથી બીજા વ્યક્તિના માથે ખસેડી શકાય છે તે અથવા તો જે વ્યક્ વ્યક્તિ પર આ કરવેરા નાખવામાં આવ્યા હોય તેનો બોજો વ્યક્તિ બીજાના માથે ખસેડી શકે છે જેમ કે વસ્તુઓ પરના વેરા તો પરોક્ષ કરના બે પ્રકાર છે એક તો આબકારી જકાત અને બીજું છે કસ્ટમ ડ્યુટી આપણે જોઈએ તો આબકારી જકાત એ ઉત્પાદન પર લેવામાં આવતો કર છે એટલે કે કંપનીઓ અથવા તો જે સાહસો ઉત્પાદન કરે છે એ ઉત્પાદન ઉપર જે કર લેવામાં આવે છે તેને આબકારી જકાત તરીકે ઓળખવામાં આવે છે અને આબકારી જકાતનું પ્રમાણ કેન્દ્રની આવકમાં સવિશેષ મહત્ત્વ છે એટલે કે કેન્દ્રની આવકમાં આબકારી જકાતનો જે હિસ્સો છે એ હિસ્સો બહુ જ મોટો છે ત્યાર પછી કસ્ટમ ડ્યુટી અથવા તો આયાત જકાત નિકાસ તો આપણે જોઈએ તો આયાતો અને નિકાસો પર જે જકાત અથવા તો કર નાખવામાં આવે છે તેને કસ્ટમ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે આપણે ત્યાં જોઈએ તો આયોજનકાળ દરમિયાન નિકાસ પ્રોત્સાહનની નીતિને પ્રાધાન્ય આપેલું હોવાથી પ્રોત્સાહન આપેલું હોવાથી આપણે ત્યાં નિકાસો ઉપરના જે વેરા છે વેરાનું પ્રમાણ ઘણું છે નીચું રહેલું જોવા મળ્યું છે પરંતુ આયાત જે જકાત છે એ આયાત જકાતનું પ્રમાણ વિશેષ છે કારણ કે આપણે ત્યાં આયાતો ઉપર ઊંચા દરે કર વસૂલીને આપણી આયાત જકાત છે આયાત જકાત દ્વારા રાષ્ટ્રની આવકમાં વધારો થાય અથવા વધારો કરવાના પ્રયત્નો કરવામાં આવે છે તેમજ નિકાસ પ્રોત્સાહનો દ્વારા નિકાસી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે કરવેરામાંથી અમુક છૂટછાટો આપવા આપેલી હોવાથી કસ્ટમ ડ્યુટી કસ્ટમ ડ્યુટીની અંદર આયાત નિકાસ જકાતની અંદર નિકાસ જકાત કરતાં આયાત જકાતનું પ્રમાણ વિશેષ જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકારના કરવેરા તો જેવી રીતે કેન્દ્ર સરકાર કરવેરા ઉઘરાવે છે તેવી જ રીતે રાજ્ય સરકારને પણ કેટલાક કરવેરા ઉઘરાવવાની સત્તા આપવામાં આવેલી છે એટલે કે આપણે ત્યાં સમવાય નાણાં તંત્રનો સ્વીકાર કરેલો હોવાથી કાળીઓ અને સાધનોની કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફાળવણી કરવામાં આવેલી છે અને તેથી કેટલાક કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે અને કેટલાક કરવેરા રાજ્ય સરકારો ઉઘરાવતી હોય છે કેટલાક કરવેરા રાજ્ય સરકારો ઉઘરાવીને કેન્દ્ર સરકારને તેનો હિસ્સો આપતી હોય છે કેટલાક કરવેરા કેન્દ્ર સરકાર નાખતો હોય છે અને રાજ્યનો તેનો અમુક હિસ્સો વહેંચી આપતી જોવા મળે છે તો રાજ્ય સરકારના કરવેરાની અંદર જોઈએ આપણે તો ખેતીની આવક પરનો વેરો તો ખેતીની આવક પર વેરો નાખેલો હોય છે પંજાબ અને ગુજરાત રાજ્યને બાદ કરતાં બાકીના રાજ્યોએ આ ખેતી ઉપર પ્રગતિશીલ દરે વેરો નાખેલો છે અને ખેતીની આવક ઉપરનો વેરો એ રાજ્યની આવકનું સાધન બનતું જોવા મળે છે એટલે કે પંજાબ અને ગુજરાત રાજ્ય સિવાય બાકીના રાજ્યોમાં ખેતી પરના કરવેરા લાદવામાં આવેલા છે અને તે વસૂલ કરવામાં આવે છે વાછુ સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને આ કરવેરા ના જે દરો છે એ દરો નક્કી કરવામાં આવેલા જોવા મળે છે ત્યાર પછી છે જમીન મહેસૂલ તો જમીન મહેસૂલ એ શરૂઆતથી જ નાખવામાં આવેલો વેરો છે અને એટલે એને જૂના વેરા તરીકે પણ ઓળખવામાં આવે છે જમીન મહેસૂલ એ દરેક રાજ્યે પોતાના ખેડૂતો અથવા જમીનના જે